નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ 2 સેક્રેટરીયલ પ્રેક્ટિસ માં પ્રકરણ નંબર 1 શેર બહાર પાડવા એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં આજે આપણે અનિયમિત શેર વહેંચણી એટલે શું એનો અર્થ અને એની અસરો સંજોગો કયા સંજોગો છે એમાં અનિયમિત શેર વહેંચણી થઈ કહેવાય અને એની અસરો શું છે એના વિશેનો અભ્યાસ કરીએ અનિયમિત શેર વહેંચણી અને તેની અસરો અર્થ જોઈએ શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયમો કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય એટલે કે તેનો ભંગ કરીને શેર વહેંચણી કરવામાં આવે ત્યારે તેને અનિયમિત શેર વહેંચણી કહેવામાં આવે છે એટલે કે કંપની દ્વારા 2013 ના જે કંઈ પણ ધારાઓ હોય કલમ હોય એનો ભંગ કરેલો હોય અથવા સેબીની માર્ગદર્શિકાઓ જોગવાઈઓનો ભંગ કરીને કરવામાં આવેલી શેર વહેંચણી જે છે એ અનિયમિત શેર વહેંચણી કહેવાય કયા સંજોગો છે એ જોઈએ લઘુત્તમ ભરણું મળ્યા વગર કરેલ શેર વહેંચણી બરાબર લઘુત્તમ ભરણની રકમ દર્શાવેલી હોય વિજ્ઞાપનપત્રમાં અને એ ન મળી હોય તેમ છતાંય વહેંચણી કરી નાખવામાં આવે તો એ અનિયમિત શેર વહેંચણી કહેવાય વિજ્ઞાપન પત્ર રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સમક્ષ નોંધાવ્યું ન હોય એટલે કે એની નકલ જે છે એ આરઓસીની સમક્ષ નોંધાવ્યું ન હોય તો એવા સંજોગોમાં પણ અનિયમિત શેર વહેંચણી શેર અરજી સાથે દાક્ષણિક કિંમતના ઓછામાં ઓછા 5% અથવા સેબીએ નક્કી કરેલ નાણા મળ્યા ન હોય બરાબર ત્યાર પછી છે એસ્ક્રો બેંક ખાતું શિડ્યુલ્ડ બેંકમાં ખોલાવેલ ન હોય જે ખાતાની અંદર શેર અરજીના નાણા જમા કરવામાં આવે છે એ શિડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવવું જોઈએ એસ્ક્રો એકાઉન્ટ એસ્ક્રો ખાતું કહેવામાં આવે છે તો એ શિડ્યુલ્ડ બેંકમાં ખોલાવેલ ન હોય પણ અન્ય પ્રકારની બેંકમાં ખોલાવેલું હોય તો ત્યાર પછી સંજોગ છે નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલ ન હોય કે ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલ ન હોય ત્યાર પછી છે સેબીની માર્ગદર્શિકાઓ અને કંપની ધારાની જોગવાઈઓનો ભંગ કરી વહેંચણી કરી હોય જે આપણે 13 મુદ્દાઓ જોયા હતા એ તમામ જે માર્ગદર્શિકા નિયંત્રણો જે હતા કાયદેસરના એનો ભંગ કરીને કરેલ વહેંચણી ત્યાર પછી વિજ્ઞાપન પત્રમાં આપેલ માહિતી સાચી ન હોય અથવા ગેરમાર્ગે દોરનાર હોય દેખીતી રીતે કંપની કાગળ ઉપર દર્શાવેલી હોય એની પ્રવૃત્તિ દર્શાવેલી હોય પણ વાસ્તવમાં એવી કોઈ પ્રકારની કંપની જોવા મળતી ન હોય ભૌતિક રીતે કોઈ કંપની જોવા મળતી ન હોય હવે અનિયમિત શેર વહેંચણીની અસરો આપણે તપાસીએ કેટલાક સંજોગોમાં અરજદારો જે છે પોતાની મરજી મુજબ અનિયમિત શેર વહેંચણી રદ કરાવવા માટે અરજી કરી શકે છે અને નુકસાન જો થયું હોય શેર હોલ્ડરને તો એવા સંજોગોની અંદર શેર હોલ્ડર છે એ અનિયમિત શેર વહેંચણી રદ કરાવી શકે છે પણ એના માટેની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તો અરજદાર મરજી હોય તો આવી વહેંચણી રદ કરાવી શકે અને ભરેલ નાણા પાછા મેળવી શકે છે તો એ શેર હોલ્ડર તરીકે ચાલુના રહેવા માંગતા હોય અને આવી પ્રકારની વહેંચણી અનિયમિત શેર વહેંચણી રદ કરાવવા માટે અરજી કરી શકે અને તે ભરેલા છે પણ જે કંઈ પણ નાણા ભરેલા હોય તે પાછા મેળવી શકે કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના 2 માસ સુધી રદ કરાવવા માટે અરજી કરી શકે તો શેર હોલ્ડર છે એ કાયદેસરની પ્રથમ સભા ભરાઈ જાય ત્યાર પછીના 2 માસના સમયગાળાની અંદર આવી વહેંચણી રદ કરાવવા માટે અરજી કરી શકે છે જો વહેંચણી કાયદેસરની પ્રથમ સભા બાદ થઈ હોય તો વહેંચણીની તારીખથી 2 માસ સુધી આ પ્રકારની કાર્યવાહી કરી શકે શેર હોલ્ડર પોતાને નુકસાનીનો જે છે એ દાવો કરી શકે છે ક્યાં સુધી કે જો કોઈ સંચાલક છે કે જાણી બુજીને આ રીતની વહેંચણી જે છે થવા દે પોતે કરે અથવા તો એ માટેની પ્રક્રિયા કરે કોઈને ઉત્તેજન આપે તો એવા સંજોગોમાં સંચાલક જે છે એ કોઈ શેર હોલ્ડરને એનાથી આર્થિક નુકસાન થયું હોય કે ખર્ચ થયો હોય તો અંગત રીતે સંચાલક
શરૂ કરી દેવી જોઈએ તો આ રીતે જે કાંઈ પણ કાયદેસરના નિયંત્રણો છે અને જોગવાઈઓ છે એનો ભંગ કરીને